બેઝિક કુર્તી કટિંગ શીખ્યા પછી આપણે અહીં બેઝિક પ્લસ પ્રોફેશનલ કુર્તી કટિંગ વિશે સમજવાનું છે અહીં બેક પાર્ટ સેમ ટુ સેમ રહેશે પરંતુ ફ્રન્ટ પાર્ટમાં આપણે અહીં શોલ્ડર અને ક્રોસ ટોક્સ બનાવવાનો હોય છે આ કટિંગ શીખ્યા પછી તમે કોઈપણ પ્રકારનું વેસ્ટર્ન બનાવી શકો છો પરંતુ એ ધ્યાન રાખો આ કુર્તી કટિંગ શીખ્યા પહેલાં બેઝિક પ્લસ પ્રોફેશનલ બ્લાઉઝ કટિંગ શીખવું પણ જરૂરી છે જો તમને બેઝિક પ્લસ પ્રોફેશનલ બ્લાઉઝ કટિંગ આવડે છે તો પછી તમે આ કુર્તી કટિંગને સરળતાથી સમજી શકશો જ્યારે શોલ્ડર ટક્સ કે સાઈડ ટક્સ બનાવવાનો હોય ત્યારે અહીં મેઇન ચેસ્ટ પર પપ બને છે અને જ્યારે પપ ક્રિએટ કરવાનો હોય તો ત્યારે મેઇન ચેસ્ટમાં આપણે વિધાઉટ લૂઝિંગ બનાવવાનું હોય છે તો અહીં તેના માટે સ્પેશિયલ પેજ પણ બનાવ્યું છે કે લૂઝિંગ કેટલું લગાવવાનું છે અને અહીં થિયરી પણ બતાવવામાં આવેલી છે કે તમારે કઈ રીતે માર્કિંગ કરવાનું છે અને ક્રોસ ટક્સ આપણે કઈ રીતે લેવાનો છે ક્રોસ ટક્સની પહોળાઈનો માપ અપર ચેસ્ટ મેઇન ચેસ્ટ અને કમરના માપ પર આધાર રાખે છે તો અહીં તમે કેટલું લૂઝિંગ લગાવો છો તેના પર ક્રોસ ટક્ષનો પહોળાઈ બને છે તો તેના માટે આપણે પ્રેક્ટિકલ લેક્ચરમાં સમજીશું તો મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે તમારો આજનો દિવસ શુભ રહે ધન્યવાદ